परिवेश रमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरिकृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी जय। महाराज तर गाम थी जूनो विधिनो सामान लेवा माटे गोंडा शहर में गेला हता। त्यां एक आश्रम नी अंदर उतारो करेलो हतो। आगला दिवसे राजाना माणसों ने बचाव्या। बीजा दिवसे संध्या समये महाराज पिताजी साथे मंदिर में दर्शने गया। त्यां मूर्तिमांथी भगवान प्रगट थया ने एम कीधुं, आ तो अमारा नियंता स्वयं भगवान आव्या छे। अत्यंत हर्षित थई मूर्तिमांथी प्रगट थई भगवान ने प्रणाम कर्या, हार पहेराव्या। हजारों लोकोने आ दिव्य दर्शन थया। वात फरती फरती राजा पाछे गई। राजाए भगवान ने तेड़ाव्या, स्वागत सन्मान कर्युं अने भगवाने एमने पोताना चरण में सोल चिन्हों वगैरेना दर्शन कराव्या। अने भगवानपणानी प्रतीति थई। राजा कूळे सहित आखा पट परिवार सहित भगवाननो आश्रित थयो। એવી લીલા કરી અને પછી મહારાજે પોતાનું વજન ઊંચ વધારી અને ભાઈનું વજન વધારીને પોતાને તેડાવડાવ્યા। એ રીતે મનુષ્ય ચરિત્ર પણ થોડું કર્યું અને દિવ્ય ચરિત્રમાં બે ભેગા થયા, કારણ કે હઠ કરીને કે મને તેડો એમ બાળકની જેમ એ પણ કર્યું અને પાછો વજન વધારીને દિવ્ય ચરિત્ર પણ કર્યું અને અંતમાં હજારો માણસો જમી ગયા તો એ રસોઈ ખૂટી ને એને બે સ્વરૂપે ત્યાં દર્શન આપ્યા અને રસોઈ બધી એટલી વધી કે ગામના બધાએ સરોવરની અંદર પણ એ રસોઈ નાખીને અનેક જીવોને પણ એ પ્રસાદથી પાવન કર્યા। એ રીતે 42 તરંગ થયા અને 43માં તરંગનો પ્રારંભ થાય છે। ત્યાર પછી દિન કેટલે કર્યું છે એક ચરિત્ર, રામ શરણજી સાંભળો પાવન પુણ્ય પવિત્ર। એક સમય શ્રી શ્યામ સાથે મોટા ભાઈ જોખન, ગેલા નવલ કિશોરને જનક રામ પાવન। એ આદિજન કેટલા તેણે ઉર કર્યો ઉછાવ, શિવરાત્રિને દિન ચાલ્યા મહાદેવીએ તળાવ। બોધીનો એક વૃક્ષ મોટો ચોતરો છે ત્યાં વિશાળ, વસ્ત્ર ઉતારી મૂક્યા સર્વે તે જગાએ તત્કાળ। મહારાજ તરગામની અંદર સુવાસીની ભાભીના પિતાજીને ત્યાં બલરામ વગેરેના ઘરે હમણાં રોકાયેલા છે। એક દિવસ અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને આ કથા સંભળાવતા કહે છે, એક દિવસ મહારાજે એવું ચરિત્ર કર્યું એ તમને કહું છું, એ સાંભળો। એક સમયને વિશે મહારાજ મોટાભાઈ બીજા ત્યાંના તરગામની અંદરના જે બીજા હતા, ઘેલા નવલ કિશોર અને જનકરામ, આ બળદેવના પુત્ર હતા જનકરામ,
આ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે ચાલો શિવરાત્રિનો દિવસ છે તો મહાદેવજીના દર્શન કરવા માટે જઈએ અને ત્યાં મંદિરની આગળ નદી છે, સરોવર છે, તો ત્યાં સ્નાન કરીશું. અને જનરલી જ્યાં શિવજીનું દેવાલય હોય એ મંદિરના કાંઠે જ હોય અને નદીના કાંઠે જ હોય, કારણ કે ત્યાં પાણી વધારે ચડાવવાનું હોય ને શિવજીને, એટલે ત્યાં જ રાખે. એટલે કીધું કે ત્યાં સરોવરમાં સ્નાનય કરીશું અને શિવરાત્રિ છે તો શિવજીના દર્શન પણ કરીશું. એમ જાણીને બધા મિત્રો અને બધાએ મોટાભાઈ અને બીજા ત્યાં તરગામના જે માણસો હતા થોડા ઘણા છોકરાઓ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે ચાલો જઈએ. એટલે બધા શિવરાત્રિની અંદર શિવજીના દર્શન કરવા માટે ગયા છે. જ્યાં સરોવરના કાંઠે ગયા ત્યાં એક શું હતું, તો કે બોધીનો એક વૃક્ષ મોટો ચોતરો છે ત્યાં, વિશાળ વિશાળ ચોતરો અને એની બોધીનું વૃક્ષ, બોધી એટલે પીપળો. આમ તો ભગવાન બુદ્ધને જ્યાં બુદ્ધ ગયાની અંદર કોઈ ગયું હોય તો ખ્યાલ હશે, ત્યાં મોટો પીપળાનું ઝાડ છે, એની નીચે ભગવાન બુદ્ધને સાધના કરેલી, ત્યાં આત્મા પરમાત્મા વગેરેનું જ્ઞાન થયેલું, સિદ્ધ દશા પ્રાપ્ત થયેલી. એટલે પછી ભગવાન બુદ્ધે એનું ત્યાં અઠવાડિયા સુધી પીપળાના ઝાડનું પૂજન કરેલું, ત્યારથી એનું નામ બોધિ વૃક્ષ કહેવાય છે. એટલે પીપળાને એક નામ બીજું બોધિ વૃક્ષ પણ કહે છે. એટલે ત્યાં તો તરગામની અંદર છે બોધિ વૃક્ષ, કહેતા પીપળાનું ઝાડ હતું સરસ વિશાળ ને મોટું, એની નીચે ચોતરો વિશાળ હતો, ત્યાં બધાએ પોતાના વસ્ત્રો ઉતાર્યા અને પછી સરોવરની અંદર સ્નાન કરવા માટે ગયા છે બધા. શૌચ વિધિ કરીને તે આવ્યા, પેઠા તળાવમાં સહુ નાવા, સ્નાન કર્યું તેમાં ઘણી વાર, પછી નીકળ્યા જળથી બાર. ગંગાધરને ચડાવા જળ, કર લોટા ભર્યા છે વિમલ, બીજા સર્વે ગયા છે અગાડી, ઘનશ્યામ રહ્યા છે પછાડી. બધાએ ત્યાં નિત્યવિધિ કરી, શૌચવિધિ કરી અને પછી તળાવની અંદર સ્નાન કર્યું, ઘણી વાર સુધી સ્નાન કર્યું ને પછી બધાએ કીધું કે ચાલો હવે શિવજીને જળ ચડાવવા જઈએ, ગંગાધરને ચડાવવા જળ. ગંગાધર એટલે શિવજી, ગંગાને ધારણ કરી છે ને જટામાં, એટલે એનું નામ ગંગાધર. બધાએ હાથની અંદર સરસ નિર્મળ જળના લોટાઓ ભર્યા છે અને શિવજીને જળ ચડાવવા માટે ગયા છે. બીજા બધા તો વહેલા નીકળી ગયા પણ ઘનશ્યામ પાછળ રહી ગયા છે. બધાને શિવજીને જળ ચડાવવાનો થોડો ઉમંગ છે કે ચાલો જઈને ચડાવીએ. એમાં શ્રાવણ મહિનો હોય અને બધાએ સ્નાન કરવા જાય ને પછી કંઈક ત્યાં તલ જોડે લઈ જાય, નહીં વાસણોની અંદર તલ નાખે ને પછી શિવજીને ચડાવે ને પછી આજુબાજુમાં બધા જાડવા હોય ત્યાંય તલવાળું પાણી સરોવરમાંથી લઈને બધે કરતા હોય, બીલીપત્ર વગેરે ચડાવી. એટલે અહીંયા બધાને શિવજીને જળ ચડાવવા માટે નીકળી ગયા ને ઘનશ્યામ પાછળ રહી ગયા ને બધા આગળ થઈ ગયા, પહોંચી ગયા પહેલાં. હવે પછી મહારાજ શું લીલા કરે છે. શિવજીએ જેવા દેવળમાં જઈ પેઠા, ત્રિપુરાંતકને નવ દીઠા, થયા પિનાકી મારુતિ રૂપ, સર્વે જોઈ રહ્યા છે અનુપ. કરે વિચાર ભૂલ્યા શુભાન, ક્યાંથી આવી ઉભા હનુમાન, ચિતડામાં લાગી છે ચટકી, બધા ઉભા રહ્યા ત્યાં અટકી. બધાએ જળ લઈને કળશમાં ભરીને જલ્દી જલ્દી પહોંચ્યા દેવાલયની અંદર શિવજીના મંદિરમાં. પણ જઈને જોયું ત્યાં તો દેવાળની અંદર શિવજીનો જોયા અને શિવજીની જગ્યાએ ત્યાં હનુમાનજીને જોયા. બધાને આશ્ચર્ય થયું કે આપણે શું જોઈએ, કંઈક સપનું આવે છે કે કંઈક ભાન ભૂલ્યા છીએ, આપણને આમ કેમ લાગે છે, હનુમાનજીનું મંદિર નહીં ના તો શિવજીનું મંદિર છે ને હનુમાનજી કેમ દેખાય છે. બધાને અકળામણ થઈ કે આ શું છે એમ. પછી તો બધાએ નક્કી કર્યું કે આ મંદિર તો શિવજીનું છે ને અહીંયા આવીને આપણે ઊભા છીએ ને દર્શન કરી છે, શિવજી તો ક્યાંય દેખાતા નથી અને દેખાય છે તો હનુમાનજી, હનુમાનજી કેમ આવી ગયા આપણી આગળ.
करे विचार भूल्या शुभान, क्यांथी आवी उभा हनुमान। चितड़ामा लागी छे चटकी, बधा उभा रह्या त्यां अटकी। कृष्ण के केम उभा रह्या छो, शुभाळी चिंता तूर थया छो। जळ चढ़ावीने तमो चालो, अमने जावा मार गयालो। महाराज पछी आया धीरे पाछळ चालता चालता, ते महाराज के बधा उभा छो शू? जळ लईने आलो, शिवजी ने चढ़ावो, तमारी पाछळ अमे बधा उभा छीए जी लाइन में। पछी अमे आवीए ત્યારે આ બધાએ કહે કે ભાઈ કૃષ્ણ ત્યારે સર્વે બોલ્યા છે વચન, અહીં આવો ને જગત જીવન, તમે જુઓ ત્રિભુવનપતિ આ તો ઊભા રહ્યા છે મારુતિ, અમે તો જળ ચડાવવા માટે ક્યારના પહેલાં આવીને ઊભા છીએ, પણ અહીંયા તો ક્યાંય શિવજી દેખાતા નથી ને, તો મારુતિ કહેતા હનુમાનજીના દર્શન થાય છે, કરવું કેમ? એને તો કંઈ જળ ચડાવે નહીં, ત્યાં તો તેલ ચડાવવું પડે, એટલે કે આને અહીંયા આવ્યા છીએ તો શ્રાવણ મહિનો એમ કે શિવરાત્રિ છે, એટલે જળ તો શિવજીને ચડાવવું છે, એટલે આવી રીતે બધા વિમાસણમાં છે, મૂંઝવણમાં છે, કરવું શું? ત્યારે બોલ્યા મહારાજ, એવું સુણીને બોલ્યા મહારાજ, તમે પહેલેથી ભૂલ્યા છો કાજ। મહારાજ કે તમે પહેલેથી જ કરવાનું તો ભૂલી ગયા, નહીં કરવાનું કર્યું શું? તો કે અમને મૂકીને આગળ આવ્યા માટે શંભુને તમે રિસાવ્યા, લો અમને પાછળ રાખીને તમે આગળ પહેલાં પહોંચી ગયા, એટલે શંભુ કહેતા શિવજી રિસાયા કે આ મહારાજને માથે માથે મારો પહેલો અભિષેક કરાવવાનો છે, અને આ બધા ક્યાં પહેલાં પહોંચી ગયા। એટલે ઘણીવાર આપણી જોડે પેલું કહે ને, જેમ આપણી પાસે ચિંતામણી હોય, પણ આપણે જઈએ બીજે પાછા ફાફા મારવા કે ભાઈ ક્યાંથી પેલું મેળવી લઉં, ક્યાંથી પેલું મેળવી લઉં, જે સુખ છે એ તો આપણી પાસે જ છે, પણ એનું આપણને ભાન હોય નહીં, ખબર ના હોય। પહેલાં જેમ પર્વતભાઈનો દીકરો હતો, તે બધા તીર્થે કરવા જતો હતો આખું સંઘ લે સંઘની સાથે, પણ બધા તીર્થો તો બધા પર્વતભાઈના દર્શન કરવા માટે આવતા હતા, પણ એની એને ખ્યાલ મહિમા, કારણ કે મનુષ્ય દેહ હોય ને ત્યાં કોઈને પણ મહિમા રહેતો નથી, લૌકિક ભાવ પોતાની સમકક્ષથી જાય, તો આપણે જેવા માણસ જ છે ને, ગમે એવા મોટા મહાપુરુષો હોય, સત્પુરુષ હોય, ભગવાન હોય, મુક્તાનંદ સિંહ ગોપાળન સ્વામી આ પૃથ્વી પર હોય, સ્વામી વાત કરતા હતા ને થોડા દિવસ પહેલાં, સ્વામીએ સભામાં વાત કરી ગોપાળન સ્વામી કે ભગવાનના મોટા સત્પુરુષ તો કેવા હોય, તો કે ભગવાન સાથે એમને મિત્રતા હોય, ભગવાન સાથે વાત જેમ આપણે વાત કરીએ એમ ભગવાન સાથે વાત કરતા હોય, ભગવાનને કંઈક પૂછવું હોય તો પૂછી લેતા હોય, ભગવાન એને જવાબ આપતા હોય। તો સભામાંથી કોઈ પૂછ્યું ગોપાળન સ્વામી કે એવા કોઈ સત્પુરુષ આજે સભા આજે હશે, તો ગોપાળન સ્વામી જ વાત કરતા હતા, તોય એમને એવું પૂછ્યું, સ્વામી કે એક હાથ છેટા હોય પણ ખબર પડે નહીં, ઓળખાણ હોય ના હોય, મહિમા ના જણાય, મનુષ્ય દેહ હોય એટલે આપણી સમાન જણાય, પણ અલૌકિક ભાવ મહિમા ના હોય એટલે એવું થાય। અહીંયા ભગવાન સ્વયં પોતાની સાથે છે ઘનશ્યામ, અનેક પરચાઓ પણ બધાએ જોયા છે, દર્શન પણ કર્યા છે, પણ તોય બધા એને ત્યાં શિવજીનો શિવરાત્રિ છે અને શિવજીનો અભિષેક કરવાનો ઉત્સાહ છે, તો ઘનશ્યામ રહ્યા પાછળ ને એને ભૂલ્યા ને એ બધાએ પહોંચી ગયા આગળ। એટલે ઘણીવાર વિવેક પણ અમુક ચૂકી જઈએ, આપણે ઉત્સાહમાં ઉમંગમાં હોઈએ, કંઈક માનો કે સ્નાન કરવા જવાનું હોય, સદી નદીઓમાં અભિષેક, માનો જલજણીનો જ સમય હોય, ભગવાનને લઈને સંતો સાથે ગયા હોય, સંતો જોડે હોય, મોટા સત્પુરુષો જોડે, અને આપણે જ પહેલાં નદીમાં જઈને પડી જઈએ તો એ અયોગ્ય કે અવિવેક કહેવાય। પહેલાં ઠાકોરજીને જાય, ઠાકોરજીને સંતો અભિષેક કરે, સંતો પછી બધાને ત્યાં કોરડાના પદો ગાતા હોય કે વંદુના પાઠ થતા હોય, પછી પ્રસાદીનું જળ બધાને ઉડાડે ને પછી આજ્ઞા કરે, પછી સ્નાનમાં જોડાવે, પછી સીધા જ આપણે જ પહેલાં પહોંચી જઈએ। ઘણીવાર કોઈ પ્રસાદીના કૂવામાં ગયા હોય, ત્યાં બી સ્નાન કરવા ગયા, તો બધા જે તો કપડાં સંતો કામ તેમ પહેરતા હોય ને, આપણે જ પહેલાં અંદર જઈને દુભાકા મારવાનું ચાલુ કરી દઈએ તો એ યોગ્ય કહેવાય અયોગ્ય કહેવાય? બધી રીતે માટે જ્યાં યોગ્ય જેમ હોય, મોટા સત્પુરુષો સંતો મોટા ભક્તો જોડે હોય ત્યારે એને અનુરૂપ આપણે થવું જોઈએ, અને એ જેમ આગળ ચાલે અને કે આજ્ઞા કરે એમ આપણે કરીએ તો યોગ્ય કહેવાય, નહીંતર પછી યોગ્ય એમાં જ્યારે માનો કે નદીમાં સ્નાન કરતા હોઈએ, તો આગળ આમ મોટા સત્પુરુષો સ્નાન કરતા હોય તો આપણે પછી આગલા વેણથી આમ પાછળ સ્નાન કરવું જોઈએ, એની આગળ આપણે નાહીએ અને આમ પાછળ ના તો આપણા પ્રસાદીના જળ એમને ઉપર જાય, એવું ના રાખે, આપણે પાછળની સાઈડ રહેવું જોઈએ, એવી રીતે બે ન હોય તો હરિ સંતો ભક્તો નાતા હોય તો એની પછીના પ્રવાહમાં નાતા હોય, પછી આગળ જતા રહે તો એ યોગ્ય ના કહેવાય, એવી રીતે દરેકને
વિવેક જોઈ, અહીંયા મહારાજ છે, હજી મહારાજ જોડે છે તો ઘનશ્યામને પાછળ રાખ્યા અને બધા પહોંચી ગયા પહેલાં. તો શિવજી કહે કે ભાઈ તમારું મારે પહેલાં જળ લેવું નથી, મારે તો ઘનશ્યામના હાથે પહેલો અભિષેક કરવો છે. એટલે મહારાજ ત્યાંથી શિવજી જ અદૃશ્ય થઈ ગયા. એટલે મહારાજ કહે કે તમે અમને છોડીને આગળ પહોંચી ગયા એટલે શિવજી કુરાજી થયા, એટલે એવું થયું છે. પછી બધાએ કીધું કે તો તમે જ આગળ આવો ને તમે કરો, બધાએ પ્રાર્થના કરી ઘનશ્યામને. એમ કહીને આગળ થયા, બીજા સર્વે કેડે ઊભા રહ્યા, દીધા પીના કીએ દર્શન, સહુના દિલ થયા પ્રસન્ન. પછી બધા પાછળ આવ્યા ને ઘનશ્યામને આગળ કર્યા કે હવે ભગવાન તમે આગળ આવો. અને મહારાજ આગળ આવ્યા પછી પેલા હનુમાનજી ત્યાંથી અદૃશ્ય થયા અને શિવજીના દર્શન પછી બધા એને થયા. શિવજીને તે જળ ચડાવ્યું, પ્રેમ કરીને શીશ નમાવ્યું, શ્રીહરિને કરે છે પ્રણામ, બોલ્યા મસ્તક નામી તમામ. સ્વામીજી સુણો સુખ નારાશી, આ તો તમે કર્યું અવિનાશી, મહાપ્રભુના ચરણ વંદ્યા, હાસ્ય કરીને અતિ આનંદ્યા. લો, શિવજીને ભગવાને પહેલા અભિષેક કર્યો અને શિવજીએ પણ ભગવાનને પ્રણામ કર્યા, શીશ નમાવ્યું, અને પછી આ દિવ્ય દર્શન બધાએ ઊભેલાએ જોયું ત્યારે બધાને અહોભાવ થયો કે ઘનશ્યામ પણ કોઈ સામાન્ય નથી, આ તો શિવજી કરતાં પણ મહાન છે. પછી બધાએ ભેગા થઈને ઘનશ્યામને પ્રણામ કર્યા કે અમને માફ કરજો, અમે તમારાથી પહેલાં પહોંચી ગયા, પણ આપ તો સાક્ષાત સ્વયં દેવોના પણ દેવ, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છો. બધાએ ભગવાનને પ્રણામ કર્યા. આ તો તમારી ઈચ્છાથી આવું થયું, બાકી આવું થાય નહીં કે શિવજીના મંદિરમાં હનુમાનજી આવી જાય. પછી બધાએ ભગવાનના ચરણમાં વંદના કરી, ઘનશ્યામને પ્રણામ કર્યા અને બધાએ હસવા આનંદ કિલ્લો હસતા કરતા પાછા ઘરે ગયા. આ રીતે મહારાજે ત્યાં પોતાનો અલૌકિક પ્રતાપ જણાવ્યો. અને બીજી એક કથા હવે અહીંયા કહે છે. વળી બીજી કહું વાત એક, સુણતા ટળે તાપ અનેક, ધર્મ દેવતણા સાઢુ જેહ, નામ છે બલ દીધર તેહ, તેના ભાઈ મોરલી ગંગાધર, તે બે જણા રાજાના નોકર, આવ્યા લશ્કર સાથે ફરતા, ઘણા દિનથી નોકરી કરતા, બલ્લામ પઢરી છે જે ગામ, ત્યાં કર્યો છે નવાબે મુકામ, તેને મળવા જાઉં નિરધાર, બલ દીધર કરે વિચાર. બીજી એક વાત કે છે કે ધર્મદેવના જે સાઢુ થાય બલદીધર કહેતા, સાઢુભાઈ ધર્મદેવના, એનું નામ છે બલદીધર, એ પણ એ જ ગામના હતા. એટલે એના બે ભાઈઓ હતા, એકનું નામ મુરલી અને એકનું નામ ગંગાધર, સાઢુભાઈના બે ભાઈઓ ધર્મદેવના. એ બે જણા રાજાના નોકર હતા, કહેતા રાજાના રાજમાં કામકાજ કરનારા હતા. આવ્યા લશ્કર સાથે ફરતા, ઘણા દિનથી નોકરી કરતા. એક દિવસ રાજા પોતાનું લશ્કર ને બધું સર સામાન લઈને બલ્લામ પઢરી કરીને ગામ હતું ત્યાં નજીકમાં, તરગામથી નજીક, ત્યાં નવાબ બધા રાજ્યના સૈનિકોને બધું લઈને ત્યાં આવેલા. એટલે બલદીધરે નક્કી કર્યું કે નજીક આવ્યા છે અને રાજાના લશ્કરમાં, સૈન્યમાં અને બીજા કામકાજમાં મારા બે ભાઈઓ છે મુરલી ને ગંગાધર, એ પણ ત્યાં આવ્યા છે, માટે મારે એને મળવા જવું છે. આવું સાઢુભાઈ નક્કી કર્યું બલદીધરે. પછી વિચાર કર્યો અને પોતાના પુત્ર હતા માણેકધર, બલદીધરના પુત્ર, તેને સાથે લઈને એ બધા બલ્લામઢરીપુર આવ્યા અને ત્યાં પોતાના ભાઈના સમાચાર પૂછ્યા કે ક્યાં છે, શું છે, બધી વાતચીત કરીને એની જે ખોળ મેળવે છે કે કઈ જગ્યાએ છે એમ. એટલામાં ધર્મદેવ તો તરગામમાં હતા, એ તો ત્યાં ગયા નહોતા. એટલે ધર્મદેવ, રામપ્રતાપ
ને યોગીનાથ કહેતા ઘનશ્યામ સ્વયં બીજા ઘેલા ત્રવાડી આ બધાય સાથે એમણે પણ નક્કી કર્યું કે આપણે પણ ત્યાં જવું છે અને એને મળવું છે એમ કરીને ભગવાન ધર્મદેવ ઘનશ્યામ મહારાજ રામપ્રતાપ આ બધાય પણ સાથે થયા તૈયાર અને એ બધાય પણ બલ્લામહ પઢરીપુર આવ્યા અને ત્યાં ધર્મદેવ પોતાના બંને પુત્રો બધાની સાથે લઈને જ્યાં સૈન્ય બડકા બગીચામાં એ ધર્મદેવ પૂછે ત્યાં આવી એ સૈન્ય આખું રાજાનું સૈન્ય મોટો બગીચો હશે એની અંદર ઉતરેલું બધા ટેન્ટ તંબુ બાંધીને ત્યાં ધર્મદેવ આવીને બધાએ કોઈકને પૂછ્યું એક ગુરુ બસક નામનો એક ગુરુ બકસ નામનો કાયત કાયત એટલે રાજાનો લખનારો જે માણસ હોય ને રાજ કહેવટ કરનારો એનું નામ કાયત કહેવાય કાયસ્થ એટલે આમ કાયસ્થના ઘણા મિનિંગ થાય પણ અહીંયા જે રાજાનું રાજકાર કરનારો માણસ હોય એને પણ કાયત કહેવાય છે કાયસ્થ એટલે એ જે ગુરુ બકસ નામનો જે માણસ હતો રાજાનું લખ બધું વ્યવહારને આ તે બધું લખનારો માણસ વ્યવહાર રાખનારો એને ત્યાં ચોકમાં બેઠેલો જોયો એટલે એની પાસે આવીને ધર્મદેવ કહેવા લાગ્યા કે ભાઈ અમારે એક વાત પૂછવી છે કે તમારા સૈન્યની અંદર મોરલી અને ગંગાધર નામના બે માણસ છે એ બેનું લક્ષ્મણપુર નામનું ગામ છે મૂળ અને આ બે તમારા સૈન્યની અંદર છે એ બેને બ્રાહ્મણ જાતિના છે અને લશ્કરની અંદર નોકરી કરે છે તો અમારે એને મળવું છે તો તમે એમને મળાવી આપશો આવી રીતે ધર્મદેવે પહેલાંને વાત કરી છે એવું સુણી બોલ્યો છે કાયથ હું બતાવું ચાલો મારી સાથ થયો આગળ કાયથ એવ તેની કેડે ચાલ્યા ધર્મદેવ એક પીપળાનો આવ્યો વૃક્ષ તે સ્થળે રોપ્યો તંબુ પ્રત્યક્ષ તેની આજુબાજુમાં એ ભ્રષ્ટ કરે છે જીવની હિંસા દુષ્ટ લો એમાં પેલો રાજાનો જે કારભારી માણસ હતો એણે કીધું કે ચાલો હું તમને એ બંને સૈનિકોને મળાવી આપું અને તમને એમને ભેટો કરાવી આપું આમ કરીને એ સૈન્યની અંદર ફરતો ફરતો લઈ જાય છે ધર્મદેવ ભક્ત અને ઘનશ્યામ રામપ્રતાપ બધા જોડે છે ચાલતા ચાલતા એ એક પીપળાનું વૃક્ષ આવ્યું એ પીપળાના વૃક્ષની બાજુની અંદર એક તંબુ રોપેલો એ તંબુની અંદર બધા સૈનિકોના બધા હોય ને એ ત્યાં ઉતરેલા હવે ત્યાં શું જોયું હતું કે તેની આજુબાજુમાં ભ્રષ્ટ કરે છે જીવની હિંસા દુષ્ટ એમાં આ બધાય રાજાના માણસો કંઈક હશે એ બધાય કંઈક એવી મેલી વિદ્યા કે શું કરતા હોય ખબર નહીં જે કંઈ કરતા છે પણ જીવોની હિંસા અંદર કરતા હતા કે પ્રાણીઓને કે એને મારતા હશે એટલે આવું ત્યાં ઘનશ્યામ ધર્મપિતાએ જોયું હરિપ્રસાદે દેખ્યું દ્રષ્ટે દયા આવી થઈ મન કષ્ટી જોયું સૂત સામું તત્કાળ દિલ સમજી ગયા દયાળ ધર્મપિતાએ આ જોયું એટલે ધર્મપિતાને તો અત્યંત દુઃખ થયું અરેરાટી થઈ અને આમ ઘનશ્યામ જોડે હતા એટલે ઘનશ્યામ સામું ઈશારો કરીને ખાલી જોયું ઘનશ્યામે પણ પિતાજીનો સામું જોઈને પણ એ પણ સમજી ગયા કે હવે અહીંયા અયોગ્ય કામ અયોગ્ય ક્રિયાઓ થઈ રહી છે આ તો બધાય આસુરી લોકો જણાય છે આવી રીતે ઘનશ્યામે સામું જોયું પામ્યું સંકોચ પિતાનું મન જાણી ગયા જરૂર જીવન કર્યો સંકલ્પ જીવન પ્રાણ આવા પાપમાં થાવો ભંગાણ ભગવાને આવી રીતે હિંસા થતી જોઈ ધર્મપિતાને પણ ના ગમ્યું ઘનશ્યામને પણ ના ગમ્યું એટલે મહારાજને તો જ્યાં હિંસા થતી હોય ત્યાં તો ભગવાનને અત્યંત અભાવ આવે અત્યંત ત્યાં ભગવાનને અરુચિ થાય મહારાજ કોઈ ને કોઈ રીતે તો ત્યાં ભગવાન બતાવે જ પ્રતાપ એના વગર ભગવાન આગળ જઈ શકે ને પરચો બતાવે પાર કરે ભગવાન ગમે તે રીતે કારણ કે આગળ આવ્યું હતું ને પેલું રોગ ફાટ્યો હતો ને પેલે બધા દેવીઓ આગળ હિંસા કરી તો ઘનશ્યામે ત્યાં ઈચ્છાથી પેલી દેવી પ્રગટ થઈને બધાને ખીજાણીને કીધું કે આવું જો કરશો તો વધારે રોગ નહીં ફાટતો હોય તો વધારે બધાના પ્રાણ લઈને જઈશું કે ઘનશ્યામ પાસે જાઓ ને એના શરણે જાઓ તો એ તમારી રક્ષા કરશે અહીંયા પણ આવું થયું એટલે ભગવાનને બહુ દુઃખ થયું અને ભગવાને પછી હું સંકલ્પ કર્યો કે આખાય પાપમાં ભંગાણ થાવ આખું લશ્કર તો બધું પાપરૂપ લાગે છે આ તો બધા એની અંદર ભંગાણ થાવ ખાલી ભગવાનને સંકલ્પ કર્યો અને ભગવાને જેવો સંકલ્પ કર્યો ત્યાં તો ભગવાન તો સત્ય સંકલ્પ છે ભગવાનના સંકલ્પ માત્રમાં શું થયું તો કે ત્યાં વિપત્તિ ઊભી થઈ ઘણા સૈન્યમાં છે જાનવર ગજ ઘોડા આદિ બલધર આ સૈન્યની અંદર કેટલાય બધાય પશુ પક્ષીઓ બધા પશુઓ હતા મોટા મોટા
ઘોડાઓ હતા, મોટા ગજ કહેતા હાથીઓ હતા, આ બધાની અંદર મોટા મોટા બળવાન અને પરાક્રમી હતા બધા. એ બધાએ વજ્ર સમાન સાંકળોથી બાંધેલા હતા મોટી, પછી કારણ કે આવા મોટા આમ, કારણ કે સૈન્યના બધા હોય ઘોડા અને હાથી હોય તો બધા મદોન્મત હોય, એકદમ પુષ્ટ હોય અને બધા બળવાન હોય, સામાન્ય તો હોય નહીં, એટલે એને પાછા બાંધે હોય હરખા બાંધવા પડે, નહીં તો જો છૂટે તો કંઈક નહીં બીજું કંઈક થાય. એટલે આ બધાને વજ્ર સમાન કહેતા, એકદમ જાડીને મજબૂત સાંકળોથી બાંધેલા હતા બધાએ ઘોડા હાથીઓને. પણ એને તોડીને ભગવાનને સંકલ્પ હતો કે આમાં કંઈક ભંગાણ થાવ, એટલે ભગવાનના સંકલ્પથી આ બધાએ હાથી ઘોડાઓ બધું તોડીને સાંકળો તોડીને અને એકબીજા મીડ્યા હફરાથફરી મચાવવા. સામ સામા લડે છે, અપાર ગજરાજ કરે છે ચિકાર બધા. પહેલાં તો પ્રાણીઓ બધા હામે હામે લડવા માંડ્યા, જે ઘોડા હાથી વગેરે હતા એ. સૈન્યવાળા ત્રાસી ગયા મન, જે જ્યાં તે ત્યાંના સહુજન, અકસ્માત થયું છે આચરણ, સહુ ના જાણે આવ્યા છે મરણ. પછી તો આ ઘોડાઓ ને હાથીઓ બધી બાજુથી વિફર્યા તો બધા ટેન્ટ તંબુ નાન તેન બધું પાડવા લાગ્યા, જે કોઈ સૈનિકો સામે આવે એને માંડ્યા, કોઈ હાથીઓ એને કૂચરવા લાગ્યા ને પછાડવા લાગ્યા ને આવું કંઈ થવા લાગ્યું. બધાએ સૈનિકો ને બધા હતા એ બધા નાચ પ્રાણ લઈને નાસવા લાગ્યા, કહેતા ભાગવા લાગ્યા પકડીનું, જે બાજુ જ્યાં રસ્તો મળે ત્યાં પ્રાણ લઈને નાઠા છે બારા. પ્રભુજીએ ઘડ્યો છે જુઓ ઘાટ, નાસી છૂટી હવે ક્યાં જઈશું, કોણ જાણે જીવતા રહીશું. એટલે ત્રાસ પામી ગયા બધા કે હવે શું થયું, અચાનક કંઈ હતું નહીં, એકદમ શાંતિ હતી ને અચાનક આ બધું ઊભું થયું. બધા પ્રાણીઓ છૂટી ગયા ને બધા સામે સામે લડવા લાગ્યા ને પછી તો આ બધું ટેન્ટ તંબુ નાન તેન બધું કંઈ સૈનિકોને મારતા મારતા બધા પ્રાણ લઈને ચારે બાજુ ભાગ્યા. પણ હવે જો બધાને નક્કી થયું કે અહીંયાથી જો જીવતા છૂટીએ તો સારી વાત છે, નહીંતર તો અહીંયા પ્રાણ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. કોઈ રહ્યું ન રાજાની પાસ, પામ્યો નવાબ તો ઘણો ત્રાસ, એક વસ્ત્ર પહેરીને તે નાઠો, આવો સમો આવી ગયો માઠો. લો બધા સૈનિકો રાજાને મૂકીને બધાએ પોતાના પ્રાણ બચાવવા ભાગ્યા, રાજા એકલો પડી ગયો, રાજાની બાજુમાં જ કોઈ ના ઊભું રહ્યું. આવું થયું, રાજા પણ એક કપડું પહેરેલું હશે કંઈક પોતડી એ પહેરીને બેઠેલો હશે, કદાચ રાતનો સમય હોય કે દિવસનો, પણ એ એકલો બેઠેલો હશે ત્યાં, એની આજુબાજુ પણ કોઈ રહ્યું નહીં રખેવાળા, બધાએ પોતપોતાના પ્રાણ બચાવવા માટે ભાગ્યા ને રાજાએ પણ એકલો. એટલે એ પણ ડરવા લાગ્યું કે આ શું થયું, અને એ પણ એક વસ્ત્ર પહેરીને તે નાઠો, આવો સમો આવી ગયો માઠો. લો રાજાને એક કપડું પહેરીને ભાગવું પડ્યું, જ્યાં કઈ બાજુ રસ્તો મળે છે મારે પણ પ્રાણ બચાવવા કઈ બાજુ જવું, એટલે આવો સમય આવી ગયો માઠો, કે ખરાબ સમય આવ્યો. ભય ભીત થયું તેનું ચિત્ત, કંપે થર પત્રની રીત. આખો એ પણ ધ્રુજવા લાગ્યો રાજા, આટલા બધાને હંફાવનારો સૈન્ય હતું, આટલા બધા હાથી ઘોડા હતા અને બધું હતું, મોટા મોટા માણસોને હંફાવે લશ્કરમાં સામે લડાઈ કરે એવો રાજા, એ પણ થરથર ધ્રુજવા લાગ્યો કે હવે કરવું કેમ, અને અહીંયાથી પ્રાણને બચાવવા કેમ, જો અહીંયાથી જીવતા છૂટીએ તો સારી વાત છે એમ કરીને એ પણ એક વસ્ત્ર જે કંઈ પહેર્યું હતું એ લઈને ભાગ્યો બધી બાજુ. છિન્ન ભિન્ન બેબાકળો થયો, પીપળા ઉપર ચડી ગયો. લો ત્યાં બાજુમાં પીપળાનું ઝાડ હશે તો પીપળા ઉપર રાજા ચડ્યો કે અહીંયા જો આમાં કંઈ ઘડા હાથી ઘોડાની અફડેટમાં આવી જઈશું તો આપણા પ્રાણ જશે એમ કરીને તો પીપળા ઉપર ચડ્યો. ચડ્યો નવાબ બોધીને વૃક્ષે, શ્રીહરિએ જોયું છે તે ચક્ષે. ભગવાને જોયું દૂરથી ઉભા રહીને કે આ રાજા હવે પીપળાના ઝાડ ઉપર પ્રાણને બચાવવા ચડ્યો છે. એટલે ભગવાને શું કર્યું તો કે બીજું રૂપ ધર્યું છે દેવેશ, કર્યો પીપળામાં પ્રવેશ. મહારાજ કે હજી આ રાજાને એમને એમ કંઈ છોડવો નથી. ભગવાને બીજું રૂપ ધરીને પેલા પીપળાની અંદર ભગવાને પ્રવેશ કર્યો અને શું કર્યું તો કે પૃથ્વી સહિત વૃક્ષ ધુજાવ્યો, બહુ નવાબ ને બીવરાવ્યો, જાણ્યું નવાબ આયુષ્ય ખૂટ્યો, મારા પુણ્ય તણો પાયો તૂટ્યો. ભગવાને ઝાડમાં પ્રવેશ કર્યો ને આખી પૃથ્વી ધ્રુજાવી, એટલે પેલું આખું ઝાડવું માંડ્યું, થરથર હલવા માંડ્યું કે રાજાને થયું કે આ તો હમણાં ડાળીઓ ભાંગશે અને હું ઉપરથી પડીશ તો બે મોત મરીશ. એટલે એ તો માંડ્યો બિચારો ધ્રુજવા ને ચારે બાજુ
બૂમો પાડવા લાગ્યા, કોઈ કોઈ બચાવો, કોઈ બચાવો, પણ બધા કોણ એની સામું જોવે? બધા પોતપોતાના પ્રાણ બચાવવામાં ચારે બાજુ ભાગ્યા હતા, કોઈ હતું નહીં. આ તો એવો સમય આવ્યો ત્યારે, મૃત્યુનો સમય આવ્યો ત્યારે કોઈ પોતાનું, રાજાને સેવક હતા, રાજાના નોકર હતા, પણ રાજાની બાજુમાં પણ કોઈ ઊભું રહ્યું નહીં. અત્યારે તો હમણાં કંઈક આપણા દેશમાં હોય, આતંકવાદીઓએ હુમલો કર્યો ને, કોઈ સમાચાર આપતો હતો, પણ આપણા દેશના સૈનિકો છે એ તો દેશની રક્ષા માટે આ લોકો પોતાની પ્રાણની બાજી લગાવી ત્યાં લડતા હોય, તેના કારણે આખા દેશની અંદર બધા માણસો સુરક્ષિત રહી શકતા હોય. માણસો તો પોતાની રીતે હરે ફરેને બધું કરે, પણ સૈનિકો જે છે એ દેશની સરહદને સાચવીને પોતાના પ્રાણને બલિદાન કરીને દેશની રક્ષા કરતા હોય, ત્યારે આખા દેશના માણસો સુખેથી રહી શકતા હોય. અને ધર્મની રક્ષા, બધી રક્ષા સૈનિકોને આધારે છે. જો સૈનિકો જ ના ઊભા હોય તો દેશમાં ધર્મય ટકે નહીં, માણસોય એ થઈ જાય. એટલે અહીંયા આ બધાય તો રાજાને મૂકીને ભાગ્યા. રાજા બિચારો ચારે બાજુ એકલો પડી ગયો, ઝાડ ઉપર ચડ્યો ને, તો ઝાડ ઉપર ચડ્યો તો ભગવાને ઝાડમાં પ્રવેશ કરી નહીં બરાબર. એટલે આ તો ભગવાનની જ ઈચ્છા હોય ત્યારે શું થાય, એવો સમય ઊભો કરે કે બધાય ભાગે. રાજાને થયું કે મારા પાપનો મારા પુણ્યનો બધોય તૂટ, પુણ્ય કોઈ રહ્યું નથી ને પાપ ઉદય થયા લાગે છે, નહીંતર આવું થાય નહીં. જાણ્યું નવાબ આયુષ્ય ખૂટ્યો, મારા પુણ્યતણો પાયો તૂટ્યો, પૂર્ણ બધા ખલાસ થઈ ગયા લાગે છે, એટલે જ આવું થયું છે. ત્રાહે ત્રાહે પાડે છે પોકાર, અલ્લા અલ્લા કરે છે ઉચ્ચાર, દયા આવી પ્રભુજીને મન, બોલ્યા વૃક્ષ મારહી વચન. લો આ તો પછી બૂમો પાડતા પાડતા એને કહ્યું કે આ કોઈ લશ્કરના કોઈ માણસો તો આવે એમ નથી, આ તો અલ્લાહને યાદ કરવાનો સમય છે હવે. એટલે છેલ્લે અલ્લાહ અલ્લાહ કરીને અલ્લાહને યાદ કરતો ભગવાનને પોકારવા લાગ્યો અલ્લાહને. ત્યારે ભગવાને પછી એ વૃક્ષની અંદર રહીને ભગવાન બોલ્યા, ઘનશ્યામ મહારાજ, હવે સાંભળી લે તું રાજન, એક વાત કહું છું પાવન, તારા સૈન્યમાં થાય છે પાપ, તેથી પામ્યો છું તું પરિતાપ, હોય જીવ્યાની આશા જોતા રે, હિંસા બંધ કર્યો આણી વારે, પ્રતિજ્ઞા કરે તો ટળે ત્રાસ, નહીં તો પળ માં થશે નાશ. મહારાજ વૃક્ષની અંદર રહીને જ બોલ્યા છે, પ્રત્યક્ષ સામે નથી આવ્યા. અને મહારાજ કહે કે સાંભળી લે રાજા, આ બધું થવાનું કારણ શું છે? તો કે તારા સૈન્યની અંદર પાપી માણસો છે અને એ આવી રીતે હિંસાઓ કરે છે, અને જો તને હવે જીવવાની આશા હોય તો નક્કી કર, પ્રતિજ્ઞા કર કે તારા સૈન્યમાં કે કોઈ જગ્યાએ રાજ્યમાં કોઈ જગ્યાએ હિંસા કરાવીશ નહીં, કંઈ હિંસા થશે તો એને તરત રોકાવીશ, આવું નક્કી કર, તો આ બધું દુઃખ તારું છે તે ટળે, બાકી તો તારું આજે પ્રાણ જશે. અને પછી મહારાજ વૃક્ષમાં રહીને પાછા બોલવા લાગ્યા, હજી બોલે છે આગળ, સામા ઊભા છે ધર્મના તન, એ છે અલ્લાહ પોતે ભગવાન, એવું વાક્ય સુણી સ્તબ્ધ થયો, દસ દિશાઓમાં જોઈ રહ્યો. ભગવાન પેલા પીપળામાં રહીને જ બોલે છે, મહારાજ કે તારી સામે જે ઊભા છે ધર્મના પુત્ર, એ કોઈ સામાન્ય નથી, એ સાક્ષાત ભગવાન અલ્લાહ છે, ભગવાન છે, માટે એના શરણે જા અને નક્કી કરીને આવીને પ્રતિજ્ઞા કર કે હવેથી આવી હિંસા થશે નહીં, તો આ તારું મૃત્યુનો સમય છે ટળશે, નહીંતર તો આ તારું મૃત્યુ આજ આવ્યું જ છે. આવું જ્યારે કીધું ત્યારે પેલો રાજા તો સ્તબ્ધ થઈ ગયો કે હું શું સાંભળું છું ને શું થાય છે. એણે તો ચારે બાજુ બધી દિશાઓમાં જોયું કે ક્યાંથી કોણ બોલે છે, પણ કોઈ જગ્યાએ કોઈ જો દેખાયું નહીં, આજુબાજુમાં કોઈ ન દીઠું, ઊંડું મન વિચારમાં પેઠું, કોણ બોલ્યો, ક્યાંથી આવ્યો શબ્દ, જાણ્યા વિના થયો છું સ્તબ્ધ, ચારે બાજુ જોયું પણ કોઈ જણાયું નહીં, તો બોલ્યું કોણ? રાજા તો વિસ્મય પામ્યો, અને હવે તો એને મૃત્યુનો ભય હતો, એટલે એને કીધું કે આ જે બોલ્યા તે ભગવાન જ બોલ્યા હશે, માટે જઈને હવે ભગવાનના ચરણમાં પડું જે કીધું એમ, નહીતર આ મૃત્યુથી હું ઉગરીશ નહીં. હું તો જાણું છું બોલ્યા છે અલ્લાહ, તમે અહીં આવો છો જી ભલા, કરું છું આજથી હું પ્રતિજ્ઞા,
હવે લોપું નહીં તવ આજ્ઞા, કદી હિંસા થવા નહીં દેવું, વાત સોગન ઉપર લેવું, દયાળુને દયા દિલ આવી, લીધું વૃક્ષથી રૂપ સમાવી. લો પછી પેલા રાજા બોલ્યા કે હું તો એમ જ જાણું છું કે આ ભગવાન જ આ રૂપે આવીને, ગમે તે રીતે આકાશ રૂપે આવીને કે ક્યાંથી આવીને બોલ્યા છે, માટે ભગવાનની ઈચ્છા છે, માટે આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે હવે મારા રાજ્યમાં કે હું કોઈ જગ્યાએ હિંસા નહીં થવા દઉં, જેમ તમે કીધું છે એ પ્રમાણે જ વર્તીશ, માટે મારી રક્ષા કરો, હું પ્રતિજ્ઞા લઉં છું. આવી રીતે રાજાએ બોલ્યા છે રાજા, એટલે ભગવાનને દયા આવી અને પાછું ભગવાને જે વૃક્ષ હલાવતા હતા એના રૂપમાં તેમાંથી ભગવાને પાછું સ્થિર કર્યું. થયો પીપળો કંપતો બંધ, પામ્યો નવાબ રૂડો સંબંધ, ધીરો ધીરો ઉતાર્યો ધરણ, બીતો બીતો આવ્યો પ્રભુ શરણ. માંડ માંડ પછી પીપળો હલતો બંધ થયો અને આને થોડો શ્વાસ ઢીલો પડ્યો, હવે મેં આ પ્રતિજ્ઞા કરી એટલે ભગવાને સ્થિર કર્યું લાગે છે. બીતો બીતો માંડ માંડ નીચે ઉતર્યો અને જ્યાં સામે ભગવાન હતા એના શરણે આવીને પ્રાર્થના કરવા લાગ્યો છે. કર જોડીને કરે છે સ્તુતિ, અલ્લાહ આપો મુને સદમતી, તુમ ખુદા હો મેં હું ગુલામ, તેરે ચરણે રહું આઠો જામ. લો નીચે આવીને ઘનશ્યામ મહારાજ પાસે આવીને બે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ, આપ તો સાક્ષાત ખુદા છો, અલ્લાહ છો, હું તો તમારો ગુલામ છું, ચાકર છું, નોકર છું, તમારા શરણે હું આવ્યો છું, મને તમારો આશ્રિત કરો. એવું સુણીને નમ્ર વચન પુરુષોત્તમ થયા પ્રસન્ન. લો ત્યારે ભગવાન રાજી થયા. મહારાજ કીધું હવે આ હિંસા કરશે નહીં અને સુખે રાજ કરશે, એમ કરીને ભગવાન એની જે વિનંતી પ્રાર્થના જાણીને રાજી થયા. કારણ કે ભગવાનના શરણે આવ્યો, ભગવાનને પ્રાર્થના કરી કે હું તો તમારો ગુલામ છું, આપ અમારા માલિક છો, આપ ખુદા છો, ઈશ્વર છો. ત્યારે ભગવાન એના ઉપર રાજી થયા અને પછી ભગવાન એને કહેવા લાગ્યા, સુણો વચન મારું રાજન, કંઈ ચિંતા ન રાખશો મન, મનમાં ધરશો નહીં ભ્રાંતિ, હમણાં થશે કષ્ટની શાંતિ. લો મહારાજ કહે કે હવે કોઈ ચિંતા કરશો નહીં, મનમાં કોઈ બીક રાખશો નહીં, આ જે કંઈ દુઃખ આવ્યું છે એમાંથી તમારી રક્ષા થશે. એવું કહેતા કહેતા એક સરત હાથી ઘોડા ઠેરી ગયા. તરત પેલા જે ગાંડા થયા હતા હાથી ઘોડાને બધાય, એ બધાય શાંત થઈ ગયા અને જ્યાં પોતપોતાના બાંધવાના હતા જગ્યા ત્યાં આવીને ઊભા રહી ગયા. લો પહેલાં એક હાથમાં રહેતા નહોતા અને ભાઈ ભગવાનને પાછું શાંત કર્યું તો બધા પોતપોતાના જ્યાં ઠેકાણા હતા બાંધવાના ત્યાં આવીને ઊભા રહી ગયા શાંતિથી. સૈન્ય તણા જાનવર સઘળા, નિજ સ્થાનકે આવ્યા સઘળા, સામેથી આવી ગયા જ્યાં બાંધ્યા હતા ત્યાં. એવું કહેતા કહેતા એક સરત હાથી ઘોડા ઠેરી ગયા. તરત સૈન્ય તણા જાનવર સઘળા, ઓકે, સર્વે સૈન્ય સહિત તો ભૂપ, રાજા પ્રધાન આદિક સર્વ જોઈ પ્રતાપ ઉતાર્યો ગર્વ. એવી રીતે મહારાજે રાજાઓનો, સૈનિકોનો, પ્રધાનોનો, બધાનો ગર્વ ભગવાને ઉતાર્યો. કારણ કે માણસ પાસે થોડી સત્તા આવે કે થોડા પૈસા આવે, આ બધું આવે એટલે પછી પોતાનું ભાન ભૂલે અને પછી એ ન કરવાના બધા કાર્યો કરવા લાગે, એટલે ભગવાન પછી કોઈ ને કોઈ રીતે એના ગર્વને ટાળે છે. એટલે કોઈ પણ પ્રકારનું અભિમાન રાખવું નહીં. ભગવાને આ રીતે રાજાનો અને એના માણસોનો, પ્રધાનોનો, બધાનો ગર્વ ઉતાર્યો. સર્વે સૈન્ય સહિત તો ભૂપ નમ્યા શ્રીહરિ ચરણ અનુપ. પછી બધાએ રાજાના બધા માણસો હતા, સૈનિકો હતા, બધા એના જે મંત્રીઓ હતા એ બધા આવીને ભગવાનના શરણે આવ્યા, ભગવાનને પ્રાર્થના કરી, નમન કર્યા. અક્ષરાધિપતિ છે સમીપ એવું સમજી ગયો મહીપ. રાજાએ અને બધા માણસોએ જાણ્યું કે આ સાક્ષાત ભગવાન છે ને, આની ઈચ્છાથી આવું થયું છે, માટે હવે આજથી આપણે હિંસા બંધ કરવી પડશે, નહીંતર જો આવું કર્યું તો હવે ફરીવાર જીવતા રાખશે નહીં. એટલે ભગવાન આવો પ્રતાપ બતાવે તો માણસ સરખા હાલે, નહીંતર શાસ્ત્રમાં તો કીધું જ છે ભાઈ આવું ના કરો ને આવું કરશો તો અહીંયા એક પ્રાણીને મારશો તો ત્યાં હજારો પ્રાણીઓ આ ભેગા થઈને જમપુરીમાં હજારો વખત આપણને મારશે. એ કોઈ બધા પાપનો અનંત બધું વર્ણન શાસ્ત્રમાં છે પણ એ વસ્તુ સાંભળે પણ પાછો માણસ ભૂલી જાય ને મંડે પાપમાં લાગી જાય. કરે સાંભળ્યું હોય, સકથામાં સાંભળ્યું હોય તોય માણસ ટાઈમ આવે ત્યારે પાછો બધું ભૂલીને મંડે પાપના રસ્તે વળવા. પણ અહીંયા તો ભગવાને પ્રત્યક્ષ આવું બતાવ્યું અને બધાએ નક્કી કર્યું કે હવે આજથી કરવું નહીં. દેખાડ્યો છે પોતાનો પ્રતાપ, હિંસા બંધ કરાવી છે આપ. પછી તે ગામના જમીદાર
नामे परमात्मा निर्धार तेने घेर रहया दिन त्रेण मळ्या माणकधर प्रवीण बलदीधर सर्वे मळ्या पछी घर सामा ते वळ्या लो पछी ए गामनो कोई जमीनदार हतो एना परमात्मा नामनो एना घरे भगवान त्रण दिवस सुधी रोकाया ने पछी त्यांथी જે આને મળવા આવ્યા હતા પેલા માણેકધરને ગંગાર પેલા બેને પુત્રોને એને મળ્યા અને પછી પાછા ભગવાન પોતાનું જે નિવાસસ્થાન તરગામ અત્યારે રોકાયેલા છે ત્યાં આવીને પાછા ભગવાન રોકાયા છે. એ ધર્મ આદિ તરગામ આવી ઠર્યા પોતાને ઠામ. બીજી લીલાનો કહો વિસ્તાર સુણો રામ શરણજી સાર. બળદેવ પ્રસાદને દ્વાર માતંગ છે ઉન્મત સાર. મહાબલી ગણે ન કોઈને ભય પામે મનુષ્ય જોઈને. બીજી એક નાની વાત શોર્ટમાં કહે છે કે રામશરણજી કહેતા અયોધ્યા પ્રસાદજી રામશરણજીને આ કથા સંભળાવે છે. બીજી એક વાત કહું છું કે જે બળદેવ પ્રસાદ હતા રામ પ્રતાપજીના સસરા, એમના ઘરે એક હાથી હતો. હાથી કેવો હતો કે અતિ ઉન્મત હતો. એ પણ આમ એકદમ મદોન્મત અને આમ કોઈ એની બાજુમાં આવીને ઊભો રહી શકે નહીં, જો કોઈ આવે તો ઉલાળી દેવો. મહાબલી ગણે ન કોઈને, કોઈ પણ નજીક આવે તો એને મારે. ભય પામે મનુષ્ય જોઈને, એને જોઈને જ મનુષ્ય ભય પામી જાય, થરથર કંપેલે. નજીક પણ કોઈ ના આવે. બલદેવ આપે છે જે લોટ તેમાં માવત પાડે છે ખોટ. 44 મે તરંગે તે વિસ્તારે જુક્ત કહેવાશે એ. હવે જેનો મહાવત હતો એને હાંચવનાવાળો, એ કંઈક કરતો હશે ખોટું કામ એટલે પેલો રાથી વધારે ગુસ્સે થતો હશે. એવું લખે છે એમાં, બળદેવ આપે જે લોટ તેમાં માવત પાડે છે ખોટ. હાથી માટે કંઈ લોટ ખાવાનું જે કંઈ આપે પેલો માવત એમાંથી કાઢી લે અને હાથીને અડધું જ આપે. એટલે હાથી તો પાછો આ બધું જોતો હોય એટલે પછી હાથી ગુસ્સામાં આવીને આ બધું કરતો હતો. એ કથા એમ કહે છે કે આગળનું જે 44મું તરંગ આવશે એમાં આવશે. આ તો 43મું તરંગ ચાલે છે એની કથા આગળ વિસ્તારીને કહીશું એવું કહે છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિત શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિએ બલ્લામ પઢરીમાં બાદશાહને ચમત્કાર દેખાડ્યો એના મેં 43મો તરંગ થયો. આ રીતે મહારાજે બાદશાહને કહેતા રાજાને ચમત્કાર દેખાડ્યો અને રાજાને સૈન્યને પ્રધાનોને બધાને આશ્રિત કર્યા, બધાને પાપથી છોડાવ્યા અને સાચા માર્ગે ભગવાને વાળ્યા અને એનો મદ એનો ગર્વ ભગવાને ઉતાર્યો. એ રીતે 43મો તરંગ થયો. આજે એકાદશીનો દિવસ છે, માક્ષર વદી એકાદશી. કહેતા આજના દિવસે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય દિવસ છે. ભગવાને વિક્રમ સંવંત 1858માં ફરણી ગામની અંદર ભગવાને પોતે પોતાના મુખે પોતાના આશ્રિતોને જપવા માટે સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કરેલો અને આખી સભાએ આજના દિવસે પ્રથમવાર તો સૌથી પહેલાં કોને યાપકાનંદ સ્વામી એનું નામ શીતળદાસની પાસે સૌથી પહેલાં મંત્રનો જાપ કરાયો. રામાનંદ સ્વામીને શ્રોતાને એને સમાધિમાં ભગવાને ધામની અંદર પોતાનું સર્વોપરીપણું દેખાડ્યું. આખી સભાને ભગવાને ધૂન કરાવી, બધા આખી સભાએ સ્વામિનારાયણ મંત્રનો જાપ કર્યો અને બધાને સમાધિ થઈ અને બધાએ અક્ષરધામમાં ગયા હતા. એના આજે 214 વર્ષ પૂર્ણ થાય છે અને 215મું વર્ષ પ્રારંભ થશે. આજે સાંજે મંદિરમાં ધૂન થશે. બધા ભક્તો પધારજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.